જે દીકરીઓ જોડે કે પછી બહેનો જોડે આ પ્રકારનું ક્યાંક ઇન્સિડન્ટ થતું હોય છે તેમની મેન્ટલી સિચ્યુએશન ઓકે હોતી જ નથી, ત્યારે કેવી રીતે આવી જે એપ્લિકેશન આપેલી છે ત્યારે એનો ઉપયોગ કરવો કે નહીં કેવી રીતે કરી શકીએ? કહેવામાં આવ્યું છે કે એપ્લિકેશન આવી એક ડુંડો તમને અત્યારે 100 મળશે, બરોબર છે? અને ગવર્મેન્ટ એટલે મેં ના કહું, જેમ દિલ્હીમાં છે, બોમ્બેમાં છે, બધા એપ્લિકેશનો બનાવી દીધી છે, બહુ સરસ વાત છે, બનાવી જોઈએ, હેલ્પ થઈ શકે છે, ના નથી પાડતી, ડેટા નથી કેટલી હેલ્પ થઈ છે, ડાઉનલોડ થઈ છે, ડેટા છે, પહેલો પોઈન્ટ. હવે જ્યારે તમે એપ્લિકેશનની વાત કરશો, માની લો કે છોકરી, કારણ કે આ તો અમારે રોજ ટુ રોજ ફેસિંગ કરીએ, છોકરી ક્યાંક જઈ રહી છે અને એને કોઈ છોકરાએ છેડી છે, તો એ છોકરી ગભરાઈને ઘરે જશે, એ પોલીસ પાસે નહીં જાય, એ પોલીસને નહીં બોલાવે, કેમ? કારણ કે એને એ બીક છે કે અગર સૌથી પહેલાં પોલીસ આવશે, જ્યારે અગર આવે તો, અગર પોલીસ એટલે પહેલાં તેને પેલો એ કોન્ફિડન્સ છે, એ કોન્ફિડન્સ લેવલ અગર એપ્લાય કરે તો કદાચ એને આવી જશે કે ભાઈ આવશે ને બચાવશે, એવું આપણે પોઝિટિવ લઈને ચાલીએ. હવે પોલીસ આવે છે તો પછી એના મમ્મી પપ્પાને ખબર પડશે, એના આજુબાજુવાળાને ખબર પડશે, એના મમ્મી પપ્પા એની સ્કૂલ કોલેજ કે છે બધું બંધ કરાવી દેશે, એટલે છોકરી ચૂપ બેસશે અને પછી ઘરે જશે. હવે બીજો પોઈન્ટ બોલું, હવે બીજો પોઈન્ટ એવું છે કે અગર માની લો કે એનામાં થોડી હિંમત થઈ તો મમ્મી પપ્પાને કદાચ કહે બી ખરા, 80% છોકરીઓ નથી કહેતી, પણ બીજા દિવસે આવીને કદાચ એની ફ્રેન્ડને કહે યાર સ્કૂલમાં ગભરાઈ ગઈ હોય તો સહેમી સહેમી બેઠે, ગભરાઈને બેઠે. હવે માની લો બીજા દિવસે બી ફરી આવું થાય છે, એ એટલે મમ્મી પપ્પા નથી કહી શકતી કારણ કે એને ગભરામણ છે કે એના મમ્મી પપ્પા એને બધી રોકશે, એટલે ધીરે ધીરે એનું મગજ પેલું ગભરાટમાં જાય છે, એ ડિપ્રેશનમાં આવી જાય છે અને એનું બધું કામ બગડે છે, એનું કેરિયર બગડે છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે આ સત્ય ઘટના છે. એક મારા વચ્ચે જે ઘટના થઈ હતી અહીંયા બાપ એકવાર કીધું છે, ફરી કહું છું કે એને રેપ ડ્રગ, એ છોકરીને કોઈક એના ફ્રેન્ડે કોફી પીવા ગયા તો રેપ ડ્રગ એટલે બધા ફ્રેન્ડ્સો સાથે હતા અને કંઈક રેપ ડ્રગ પીવડાવી દીધો અને પછી જે બી એક સ્ટોરી છે, પણ એ છોકરી એટલી ગભરાઈ ગઈ કે એના મમ્મી પપ્પાને ના કહ્યું, પછી થોડું ખબર પડી, એને એબોર્શન કરવું પડ્યું ને એટલા સુધી કે હજી એના મમ્મી પપ્પા ચૂપ છે. આ તો અમને અલગ રીતે ખબર પડી, એના મમ્મી પપ્પા ચૂપ છે અને એની કોલેજ બદલાવા ગયા ત્યારે ખબર પડી કે એની કોલેજ કેમ બદલાઈ રહી છે, કારણ કે જે છોકરાઓ હતા ત્યાં છે ને હજી એ, કારણ કે લોકો પાસે કોઈ પ્રૂફ જ નથી, કારણ કે એબોર્શન કરાવી દીધું બધું પતી ગયું. એટલે હું આ તમને આટલું બધું કેમ કહી રહ્યું છું, એ કહેવા માટે કહી રહ્યું છું કે અત્યારે આપણે આ એપ તેની જગ્યાએ છે, જે કામ કરશે બરોબર છે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે બહેનોને જાગૃતતા કરીએ. આવા ઘણા કેસીસ છે અમારી પાસે, ઢગલે ઢગલા કેસીસ છે જેમાં ઘરેલું હિંસા થાય છે, પણ એ બેન ચૂપ રહે છે. કેમ ચૂપ રહે છે? કારણ કે અગર એ પોલીસમાં જાય તો એના ઘણી વાર તો એના જે નાના નાના દીકરા છે એ પ્રોબ્લેમ છે, યા બીજો પ્રોબ્લેમ છે કે હવે જે અગર એ આર્થિકલી પોતે સ્ટેન્ડ નથી કરતી, આ એને કશું આવડતું નથી તો એ ક્યાંય જોબ ના લઈ શકે, એટલે એનો હસબન્ડ તને ક્લિયરલી બી કહે છે જા તું ઘરમાંથી નીકળી જા, મારે છે કે તું ઘરમાંથી નીકળી જા, પણ હવે બિચારી જાય કે એટલે માર ખાઈને એ ઘરમાં બેસે છે. આપણે એ છોકરીઓ પર બી હવે કામ કરવું પડશે. ના તો તમે અગર વિચારો કે મારી પાસે આટલા કોલ આવ્યા, લેટ અસ મારી પાસે દિવસના 100 કોલ આવ્યા, બરોબર છે, એ 100 કોલમાંથી 80 કોલમાં તો તમારે ખાલી ફોન પર કથા જ કરવાની હોય, કારણ કે કાઉન્સેલિંગ ટાઈપ કરો, કારણ કે તમે આવું કરો ને પેલું કરો ને તમારા અજમાની લોકો છોકરીને. અત્યારે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, વચ્ચે 2 દિવસ પહેલાં જ મને કોલ આવ્યો કે એક એરિયામાં એક હસબન્ડે વાઇફને બહુ મારી, વાઇફના કાનમાંથી લોહી નીકળે છે, એ બાજુના ઘરમાંથી 50 રૂપિયા લઈ અને એને કંઈક સાસરે કે માઈકે કરે જ્યાં બી જવાનું છે ચાલી જાય છે રિક્ષામાં. આટલી સ્ટોરી છે. હવે જે બેનને ત્યાંથી એને 50 રૂપિયા લીધા હતા, એ બેને મને ફોન કર્યો કે રુઝાન એ પાછી આવી નથી, મને ટેન્શન છે, એને માર બહુ માર્યો હતો, વાગ્યું હતું, લોહી નીકળ્યું હતું, પણ હવે કરવાનું શું? કારણ કે અગર પોલીસને ફોન કરીએ તો પોલીસ કે કોણ કિસને ક્યા કહાં ક્યા, પતિ યહાં હૈ, પત્ની કહાં હૈ, ક્યું કમ્પ્લેન કી, કેસે કમ્પ્લેન કી, યુ નો, યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન? એટલે બેન તો બિચારા કન્ફ્યુઝ થઈ ગયા છે. હવે ઇમ્પોર્ટન્ટ છે કે અમારા જેવા એ, મેં એને છોકરીને શીખવાડ્યું કે ભાઈ તું કામ કર, એ ઘરના જે બીજા ફેમિલી મેમ્બર છે, જે હસબન્ડે તો મારી તો બીજા ફેમિલી મેમ્બરમાં એની 2 દીકરીઓ છે, મેં કોઈની દીકરીઓ જોડે વાત કરી એ જાણવાની કોશિશ કર કે એના મમ્મી ક્યાં ગયા છે, આપણે કંઈક એ રીતે મહેનત કરી, હજી કોઈ રિપોર્ટ આવ્યો નથી, જેવો રિપોર્ટ આવશે એટલે કહીશ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે પેલા બેને માર ખાઈ લીધો છે, ખૂન નીકળ્યું છે, 50 રૂપિયા લઈને ચાલી ગયા છે, એમનાથી ફોન કરવો હતો તો એ બાજુના વાળાના ઘરમાંથી ફોન કરી શકતે પોલીસને, પણ એને ના કર્યો. એટલે ઇમ્પોર્ટન્ટ અત્યારે છે કે આવા ઘણા કિસ્સા પણ જોવા મળે છે કે આ બાજુવાળા બેને ફોન કરીને જેમ તમને બોલાવ્યા એમ કદાચ પોલીસને કહ્યું હતું તો પણ એ બેનને પૂછવામાં આવે કે તને તારા પતિએ માર માર્યો છે, ત્યારે બેન ના પાડતા હોય છે. આવા કિસ્સાઓ હોય છે. અરે આવા જે હું એક્ઝામ્પલ જી, એક આ સેમ કિસ્સો હતો, પતિએ માર પાડ્યો, પોલીસ, હું આ મારો પોતાનો કિસ્સો કહું છું કે હું ઇન્વોલ્વ હતી ડાયરેક્ટલી, બરોબર છે, પતિએ માર્યું એટલું ઇન્વોલ્વ થઈ અને મેં બૂમ પાડી કે સા ના ચાલે, તો પેલો પતિ થોડો પીધેલો બી હતો, હું કે જાઉં જે થાય તે કરી લો, મેં તો 100 અરે 10 91 કરીને ગાડી તરત પહોંચી ગઈ, એટલે એનો પતિ જેવી ખબર પડી કે હવે ગાડી પહોંચી રહી છે કારણ કે મેં ફોટો પાડ્યો, કહું તું અહીંથી હલશે નહીં, બરોબર, તો મને શું કહે ખબર છે, બેન તમે શું કરી લેશો આને, એટલે આને એટલે એની વાઈફને પાછું મારા ઘરે જ રહેવા આવવાનું છે, મેં ચિંતા ના કરતો,
એ તો તારા ઘરે જ રહેશે કારણ કે એનું ઘર છે પણ તું હવે પોલીસ સ્ટેશન જઈને જેલમાં રહેવાનો છે એ તું નક્કી કર તારું વિચારી લેજે હવે જેવી પોલીસની ગાડી એને જોઈ આવતા એટલે એની ફાટી એટલે એને કે બેન ભૂલી જાઓ ને માફ કરો મેં કહું કશું નહીં થાય પોલીસ આવી એટલે પોલીસે કહ્યું ડબ્બામાં બેસાડો એને તો આ ગભરાઈ ગયો તો હવે એના વાઈફ જે મારી જોડે ઊભા હતા ને ખબર છે શું કે એ નાના નાના મારા પતિને કંઈ ના કરતા હવે સાંભળો તો પેલા જે સાહેબ ઉતર્યા હતા એ મને જોવે પછી મેં કહું ના સાહેબ કમ્પ્લેન મેં કરી છે અમને નથી કરી પહેલો પોઈન્ટ બીજો મેં કહ્યું કે સાહેબ આ બેન એમની વાઈફનો ધર્મ નિભાવે છે હું મારો ધર્મ નિભાવું છું તમે પોલીસનો ધર્મ નિભાવો અને એને બેહાડી દો તો પોલીસે તો એને બેહાડી દીધા પછી અમે બધા એને પોલીસ સ્ટેશન લઈને ગયા પોલીસે ક્લિયરલી કહી દીધું વાઈફને કે જો ભાઈ અમે અહીંયા તારી કમ્પ્લેન લખીએ છીએ પણ તું જ પાછી આવશે એને છોડાવવા જામીન પર કે જે બી હોય મેં કીધું કે આપણે એવા કોઈ જામીન પર છોડ નથી આજે એક રાત તેના અંદર રાખીએ એટલે ખબર પડે એને બરોબર છે પછી ઓબ્વિયસલી વાઈફ તો પીગલી જ જાય એમાં કોઈ ડાઉટ નથી પણ તોય પોલીસે પેલાને શું કહેવાય અંદર મૂકી દીધો અને પછી પોલીસે એને અડ્યા નથી પોલીસ પણ એને જે લોકો મૌખિક ભાષામાં જે પોલીસે વાત કરી છે એ માણસે માફીનામું લખ્યું પછી અમે એને છોડ્યો એટલે મારે કેવું એ છે કે બધા લોકો આમ બહુ બહાદુરી બતાવે છે અને એના વાઈફ બી જે તમે પોઈન્ટ કર્યું બહુ જ સાચું કહ્યું હવે એની બીજી વાત વાઈફે કર્યું ઓબ્વિયસલી એને એનો વાઈફ ધર્મ એટલે નિભાવવો પડે કારણ કે એ લોકો જોડે રહેવાનું છે આપણે લોકોના ઘરો તોડવા નથી પણ પેલાને સબક મળી અને મેં એના વાઈફને કહી દીધું કે ફરી થાય તો બેન કે અમે હવે તો પોલીસના ચોપડે ચડી ગયો છે મેં પેલાને કીધું કે ભાઈ થેન્ક યુ કર તારી વાઈફને પૂજા કર તારી વાઈફને કે તારું ઘર બી ચલાવે છે તારા છોકરાને મોટો કરે છે અને આ તને બચાયો અને ઘણીવાર આવા કિસ્સાઓમાં કેવું થાય છે કે ક્યાંક જે મહિલાઓ હોય છે હિંમત કરીને પોલીસ પાસે જાય તો પણ એમ કહે છે તારો પતિ છે તારે સાથે જ રહેવાનું છે સમજાય કરીને મોકલી દેવામાં આવે છે ક્યાંક અનેક પીડિતા હોય છે એને જ આરોપીની જેમ ટ્રીટ કરવામાં આવતી હોય છે એક પોઈન્ટ એ બી કહું ના આરોપી વાળો બી કહું જી જ્યારે પતિ પેલા પોલીસ વાળા શું કામ એવું કે કારણ કે એ લોકોને ખબર છે હવે પોલીસ વાળાની બે માં ટ્રેજેડી થાય છે કે અત્યારે તો પેલી બેન કે મારો પતિ આમ ને એને અંદર મૂક્યો પછી બીજા દિવસે આ લોકો જામીન પર છોડાવવા જામીન કે જે હોય તે છોડાવવા આવી જાય છે એટલે પેલા પોલીસ વાળા એ લોકોને ગભરાવતા નથી કારણ કે મારી સાથે પીધો ને પોલીસ વાળા પેલા બેનને સમજાયા પેલા બેન બી કે આ મારે તો કશું કરવું નથી બસ તમે સાહેબ સી કોઈને બી બેનના મનમાં શું છે કહી દઉં તમને ને એમાં એ લોકોની પતિનો પત્નીનો ધર્મ નિભાવે છે મનમાં એ છે કે સાહેબ મારે એવું નથી કે આને જેલમાં મૂકવો છે મારે ખાલી એટલી ઈચ્છા છે કે મારો પતિ મને મારે નહીં બસ એની બિચારીની એટલી જ ઈચ્છા છે એને કોઈ જ ઈચ્છા નથી કે એનો પતિ જેલમાં જાય પણ એટલે એ લોકો ખાલી પતિ પત્ની ઈચ્છે છે કે એનો પતિ ગભરાય અને આટલું કરવાથી બી ઘણા પતિઓ ગભરાયા છે કારણ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યા હવે તમારી પાસે બીજા બે ત્રણ એક્ઝામ્પલો છે કે રડી રૂડીને માફી માંગી ટેન્શન સબક શીખવાડો પણ જરૂરી છે સબક હવે બીજો પોઈન્ટ હવે તમારો આ પોઈન્ટ પતી ગયો હવે તમે મને બીજો પોઈન્ટ કહ્યો કે પોલીસ ધમકાવે જી એ પોઈન્ટ બી તમારો સાચો છે એટલા માટે સાચો કે જ્યારે વધારે પડતા પેલા મસલ પાવર આવે પોલિટિકલ પાવર આવે ત્યારે પોલીસે છોકરીને ધમકાવે છે ને એવા કેસ બી મારી પાસે છે એને જ ગભરાવે કે તું જ ફસે ત્યારે આ ખોટું છે આ ક્યાંથી થયું તું કેમ ગઈ ક્યાં છે લોકેશન નથી આ તે સાહેબ એટલા 36 બાના કાઢે એટલા 36 બાના કાઢે કે પેલી બિચારી છોકરી આમ બી ગભરાયેલી હોય જ એને હજી ગભરાઈ ગભરાઈ એટલી ગભરાવે કે બિચારી રડી પડે અને કે મારે કંઈ નથી કરવું એટલે આ ક્યારે થાય છે ફરી રિપીટ કરું છું પોલિટિકલ પાવર મસલ પાવર એ બધામાં આ કેસીસ થાય છે ને આ બધા જરા વધારે સિરિયસ કેસ હોય ને રેપમાં યા મોલેસ્ટેશન સિરિયસ વાળા કેસમાં થાય આ ડોમેસ્ટિક વાયલન્સ કેસમાં આવું ઓછું થાય છે કે પોલીસ ધમકાવે બેન જી ચોક્કસથી કહી શકાય કે જ્યારે પણ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે ત્યારે મહિલાઓની સુરક્ષા થશે તેવી વાતો તો કરવામાં આવે છે જોવાનું રહેશે કે એપ્લિકેશન જે લોન્ચ કરવામાં આવી છે કેટલી લોકોને ઉપયોગી સાબિત થાય છે રુઝાના મારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર